સ્વાધ્યાય બે એમાં બે દાખલા એને આપ્યા છે. પહેલામાં એમાં એને એવું કીધું છે, સાબિત કરો કે આ એફ આ વિધેય છે, અને બીજો દાખલો એને આ જી આ વિધેય નથી. આ બે દાખલા એને તમે રકમ ચોપડી જોશો સ્વાધ્યાય બે માં, તો પહેલામાં બે રકમ છે. તો અહીં આગળ જુઓ, અહીં એફ એક્સ એમાં બે છે, એક એક્સ સ્ક્વેર અને ત્રણ એક્સ. ઝીરો થી ત્રણ લ્યો એટલે એક્સ સ્ક્વેર, ત્રણ થી દસ લ્યો એટલે આમાં મૂકવાનું. તો ઝીરો એક બે આ પ્રમાણે દસ સુધી. તો ઝીરો મૂકો એટલે આ પહેલા મૂકવાનું, ઝીરો એનો વર્ગ એટલે ઝીરો. એક મૂકો એટલે પહેલામાં એક નો વર્ગ એક, આ પહેલામાં ઝીરો થી ત્રણ સુધીનું. બે પહેલામાં, હવે આ ત્રણ છે ને એ આમાં છે અને આમાં છે, બંને મૂકવું પડે. આમાં જો ત્રણ આવે છે આની અંદર એ આવે છે, તો એફ ત્રણ એટલે ત્રણ નો વર્ગ એટલે નવ, અને એફ ત્રણ આની અંદર એ આવે છે, ત્રણ તરી નવ. એફ ચાર, ચાર આની અંદર આવે, આની અંદર ઉપર ના આવે, હવે નીચેનામાં આવે, ત્રણ થી મોટી કિંમત. અહીં ત્રણ ચોક બાર, તો અહીં એફ ના પ્રદેશના પ્રત્યેક ઘટકનું પ્રતિબિંબ અલગ અલગ મળે છે, માટે એફ વિધેય છે. એફ વિધેય છે. હવે આની અંદર શું છે, આની અંદર અહીં જી એક્સ બરાબર એક્સ સ્ક્વેર અને થ્રી એક્સ, અહીં ઝીરો થી બે અને બે થી દસ. તો પહેલાં તો જી ઝીરો લઈએ, એ સિવાય વચ્ચેની કિંમતો આવે અપૂર્ણાંક, પણ આપણે પૂર્ણાંકપૂર્ણ કિંમત જ લઈએ. ઝીરો આની અંદર લખવાનું, ઝીરોનો વર્ગ ઝીરો. એક લઈએ તો આની અંદર એકનો વર્ગ એક. બે લઈએ તો અહીં બે આવે છે ને અહીં આવે છે, એટલે બેનો વર્ગ ચાર, અને અહીં આગળ લ્યો તો છ. તો અહીં ઘટક બે એના જો અલગ અલગ પ્રતિબિંબ મળ્યા, એટલે સીધું હું આ જ લખું છું આની અંદર. તો જુઓ અહીં આ બધું લખવાની હવે જરૂર નથી આ દાખલામાં, એટલે સીધું જ આપણે આખું લખીએ. અહીં જી ટુ લઈએ આ બે, અહીં મૂકો એટલે ચાર થાય, બે આમાં આવે, અહીં મૂકો તો છ થાય. એનો અર્થ જી એક જોડાઈ બે ચાર અને બીજી જોડાઈ બે છ. જો આ અલગ અલગ છે ધ્યાન રાખજો, એટલે કે પ્રદેશના ઘટક બે ના બે પ્રતિબિંબ અલગ અલગ મળે છે. તો અહીં જી ના પ્રદેશના ઘટક બે ન બે પ્રતિબિંબ ચાર અને છ મળે છે, માટે આ જી વિધેય નથી. જી વિધેય અહીં આ પોઝિશન થી આ બે ઘટક છે ને એમાંથી બે સાથે સંકળાયેલો છે એવું ના ચાલે, એક સાથે જ સંકળાયેલો હોવો જોઈએ. અહીં જ્યારે એક પોઝિશન નથી, અહીં જુઓ આ ઝીરો ઝીરો એક બે ત્રણ ચાર પાંચ, આ ઝીરોનો જવાબ ઝીરો, એકનો જવાબ એક, બેનો જવાબ ચાર, ત્રણનો જવાબ નવ, આ ત્રણનો જવાબ નવ એટલે આ ભેગું છે એકનો એક જ, ચારનો જવાબ બાર, આ પ્રમાણે અલગ અલગ છે એટલે આ વિધેય છે, જ્યારે આ વિધેય નથી. આ જુઓ એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર, તો એફ 1.1 માઇનસ એફ 1 1.1 માઇનસ 1 આ શોધો. તો જુઓ આપણે આ શોધવાનું છે. હવે આ એફ એક્સ એટલે એક્સ સ્ક્વેર આવું સૂત્ર આપ્યું છે, આ સૂત્ર આપ્યું છે. તો આ એક્સ ની જગ્યાએ 1.1 લખીએ આમ 1.1, તો આને 1.1 નો વર્ગ આવો કહેવાય. તો હવે સીધી હું કિંમત મૂકું છું, એફ 1.1 એટલે 1.1 એનો વર્ગ, આ એફ 1 એટલે 1 લખવાનું, આ એમ નું એફ,
आना बे अवयव पड़े 1.1 माइनस ए अने 1.1 प्लस एक ए स्क्वेर माइनस बी स्क्वेर ए माइनस बी ने ए प्लस बी आवा बे अवयव पड़े आ एक नो एक आ अवयव निकली गयो एटले आ एक बच्यो आ एक नो अवयव આ એક ને એક બે બે પોઈન્ટ એક જવાબ આવે આનો જવાબ બે પોઈન્ટ એક પછી ધારો કે અહીં કોઈને આ રીતે ગણવું હોય ચાલે અથવા આ 11 નો વર્ગ 121 થાય 1 નો વર્ગ 1 થાય આ એમ ને આ બે ની બાદબાકી 0.21 આ બે ની 0.1 એટલે આ ભાગાકાર કરો એટલે 2.1 આ બે નો ભાગાકાર આ આમ પણ ગણી શકાય આ રીતે છે આ જુઓ fx પ્રેક્ટિસ બુક નો દાખલો fx બરાબર x સ્ક્વેર હોય તો f4 f2 f5 f1 શોધો જુઓ આ આપણે શોધવું છે હવે fx એટલે x સ્ક્વેર તો f4 તો અહીં 4 મૂકવાના 4 નો વર્ગ f2 એટલે 2 સ્ક્વેર F5 એટલે 5 સ્ક્વેર અને F1 એટલે 1 સ્ક્વેર અહીં F1 લખો તો 1 નો સ્ક્વેર F5 લખો તો 5 નો સ્ક્વેર આ સૂત્રની અંદર લખો આ 4 નો વર્ગ 16 2 નો વર્ગ 4 આ 25 અને આ 1 16 માંથી 4 જાય એટલે 12 નીચે 24 એટલે 12 2 24 1/2 આનો જવાબ 1/2 ધારો કે x ઘન આપ્યો હોય તો અહીં ક્યુબ કરવાનો બધે ઘન 4 નો ઘન 64 અહીં 8 આ 125 ને આ 1 ઘન કરવાનો અહીં 4 ઘાત આપ્યો તો 4 ઘાત કરવાની બધે આ ખાલી બદલે એના પછી ત્રીજો દાખલો જુઓ fx બરાબર x સ્ક્વેર 2x 1 x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 12 આનો પ્રદેશ શોધો હવે x ગમે તે ચાલે આની અંદર પણ આ છેદ છે એ 0 ના થવો જોઈએ છેદ 0 થાય નીચે તો આ ઓબ્જેક્ટ ફેલ કહેવાય એટલે છેદ 0 ના થવો જોઈએ તો એ પ્રદેશ શોધવા માટે પહેલા તો છેદ 0 ના હોવો જોઈએ છેદ એટલે આર્યું x સ્ક્વેર માઇનસ 8x પ્લસ આના અવયવ પાડવાના 12 ના એવા ભાગ પાડો 6 2 12 એટલે આવા ભાગ પડે x માઇનસ 2 ને x માઇનસ 6 કોઈને અવયવ પાડતા ન આવડે તો એ આ પ્રમાણે અવયવ પડે x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 12 જો આના એવા ભાગ પાડો સરવાળો 8 થાય તો 6 2 12 એટલે 2x અને 6x આમાંથી x કોમન નીકળે આમાંથી માઇનસ 6 કોમન નીકળે એટલે x અહીં નિશાની બદલે જાય એટલે એક અવયવ x માઇનસ 2 અને બીજો અવયવ x માઇનસ 6 આ અવયવ છે આ સાઈડમાં લખો એટલે લખવાના બાકી જરૂર નહીં સીધું તમે આ લખી આપો આનો અર્થ એવો કે x માઇનસ 2 નોટ ઇક્વલ ટુ 0 x માઇનસ 6 નોટ ઇક્વલ ટુ 0 એટલે કે x 2 ના હોય અને x 6 ના હોય એટલે કે એનો પ્રદેશ જવાબમાં આવું લખવાનું બધું ચાલે આ રીતે બધી સંખ્યાઓ ચાલે પણ એક 2 ના હોય અને એક 6 ના હોય આ બે સિવાયની કોઈ પણ સંખ્યા પ્રદેશમાં ચાલે આ બે સંખ્યાઓ ના ચાલે એ જ પ્રમાણે ઉદાહરણ 21 છે આનો પ્રદેશ શોધો તો જુઓ અહીં આગળ છેદ નોટ ઇક્વલ ટુ 0 છેદ એટલે આવી અને અવયવ પડે 4 1 4 1 અને 4 આવા બે ભાગ એટલે x 1 ના હોય અને x 4 ના હોય એનો અર્થ કે પ્રદેશ ગમે તે ચાલે પણ 1 અને 4 ના હોય અહીં બાજુમાં એને અવયવ ખાલી બતાવ્યા છે આ એ જ પ્રમાણે આ ઉદાહરણ 21 છે આ દાખલો નંબર 3
सेव करी।